આપણા ગુજરાતી કવિ એવા પદ્મશ્રી દુલાભાઈ કાગની આ ખૂબ જ સુંદર રચના, જેમાં બ્રહ્માંડનું સાદી અને સરળ ભાષામાં વર્ણન કરેલું છે. આ કાવ્યમાં કવિએ બ્રહ્માંડના સર્જનહારની વિશાળતા અને વ્યાપકતાને ખૂબ જ સુંદર શબ્દોમાં વર્ણવી છે. ફક્ત 5 ધોરણ ભણેલા આ કવિની દાર્શનિક શક્તિ દાદ માગી લે છે. તો ચાલો આપણે આ અદ્ભુત રચના સાંભળીએ. આકાશને ઘડનારના ઘર કોણ રે ઘડ્યા હશે, આકાશને માતા તણા કોઠા કહો કેવડા હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. બે મશાલુ બાળતો વળી વાળતો જોતો હશે, અજવાળતો સોવડતો ઉભો મશાલી ક્યાં હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. દરિયા તણો પ્યારો કર્યો કૂવો કહો કેવડો હશે, એકોસ હાકણ હાર ઓલો ખેડુ ક્યાં બેઠો હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. ધરણી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, જગચાક પેરણ હાર એ કુંભાર ક્યાં બેઠો હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. કાળી કાળી વાદળી નો ગોવાળ શું કાળો હશે, બિન આંચડે આકાશનો દોહનાર ક્યાં બેઠો હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી.